અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં ઉભરાતી ગટરોને પગલે સ્થાનિકો રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ નાળા પાસે ઉભરાતી ગટરોને પગલે નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉભરાતી ગટરોને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, સાથે દૂષિત પાણીને પગલે રાહદારીઓ અને વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ઉભરાતી ગટરો અંગે વારંવાર નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેનો યોગ્ય નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. ત્યારે તંત્ર યોગ્ય પગલાં ભરવામાં આવે તે અત્યંત જરૂરી છે. જ્યારે કે આ વિસ્તાર તમે જુઓ ને તો અહીં ટોટલી વિસ્તાર એવો મધ્યમવર્ગીય અને ગરીબ વિસ્તાર છે, જ્યાં સ્વચ્છતાની પણ જરૂર છે અને સ્વાસ્થ્યને લઈને પણ તેમનું ધ્યાન રાખવાની જરૂર છે. એટલે અહીં જે આ ગંદુ પાણી જાય છે તેમાં તેના કારણે ગંદકી ફેલાય છે, મચ્છરોનો ઉપદ્રવ છે, કોલેરા કે અનેક બીમારી થવાની શક્યતા છે ગરીબોને, અને તેમના સ્વાસ્થ્યને જાળવવાની જરૂર છે. સરકારનું ધ્યાન હું આના તરફ દોરું છું. હવે અહીંયા ગાડી ગંદુ પાણી જાય છે, સવારમાં 8 વાગ્યાથી લઈને હમણાં પણ ચાલે છે. આખા ભાતવાની ગંદકીને બધું પાણી આમ ગમે તેનું એરિયાનું આવતું હશે, અહીંયા ગાડી પ્રદૂષણ ફેલે છે સાહેબ.